नमस्कार, धर्मलोक में आपनु स्वागत छे। हूं छु कृष्णा। दर्शक मित्रों, शनिदेव ए न्यायना देवता छे। जो तमे कोईनु अहित करो छो, चोरी करो छो के पछी जूठू बोलो छो, तो शनिदेव तेनु चोक्कस फळ तमने आपे छे। परंतु जो तमे सारा कर्मो कर्या हशे तो शनिदेव तेनु फळ पण आपने आपे छे। तेवा ज न्यायना देवता शनिदेवना धामना दर्शन करीशु अने साथे जाणीशु महेंदीनु महत्व धर्मलोकमां। पोरबंदर नजीक आवेलू छे हाथला गाम, ज्यां बिराजे छे शनिदेव। आ धाम माटे एवुं कहेवाय छे के शनिदेवनुं आ जन्मस्थळ छे अने एटले ज आ धामनो महिमा वधी जाय छे। अहीं गुजरातभरमांथी ज नहीं परंतु भारतभरमांथी पण भक्तो शनिदेवना दर्शनार्थे आवे छे अने तेमनी कृपा प्राप्त करे छे। तो चालो दर्शन करीए शनिदेवना। हाथला गामना पादरमा शनिदेवनुं मंदिर आवेलुं छे। जामनगर अने पोरबंदर जिल्लानी सरहद पर आवेला हाथला गामनुं आ मंदिर खूब ज प्राचीन छे। पुरातत्व विभाग द्वारा राज्यना रक्षित स्मारकोनी यादीमां समाविष्ट आ मंदिर 7मी अने 8मी सदीनो मैत्रकालीन कहेवाय छे। शनिदेवना जन्मस्थान मनाता हाथला गामे शनीश्वर जयंती तेमज शनिवारना दिवसे लाखों दर्शनार्थीओ उमटी पड़े छे। दर वर्षनी जेम पोरबंदरना हाथलामां पदयात्रा पण योजाय छे, जेमां 400 जेटला पदयात्रीओ जोड़ाय छे। शनिदेवना जन्म साथे एक कथा जोड़ायेली छे। शनिदेवनी माता छाया ज्यारे गर्भवती हता त्यारे तेमणीए पोतानी जातनी वधारे काळजी लीधी न हती अने भगवान शिवनी पूजामां खूब ज समय व्यतीत करता। परिणामे शनिनो जन्म श्यामरंगनी साथे थयो। शनिना पिता सूर्य आथी खुश नहोता कारण के ते सूर्य हता, प्रकाश अने तेजोना स्वामी। तेथी તેમણે શનિને તેમના પુત્ર તરીકે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો। જ્યારે શનિ આંખો ખોલી ત્યારે તેના પિતા ગ્રહણમાં ગયા। શનિ તેમના પિતાને દુશ્મન માનતા હતા। તેમણે ભગવાન શિવને ખુશ કરવા માટે તપશ્ચર્યા કરી હતી। શિવે તેમના પિતા સૂર્ય સહિતના તમામ ગ્રહોમાં સૌથી શક્તિશાળી હોવાનું શનિ દેવને વરદાન આપ્યું। શનિએ તેમના માતાના અપમાનનો બદલો લેવા માટે તેમના પિતાને હરાવ્યા। પૌરાણિક માન્યતા એવી પણ છે કે પાંડવોએ શનિધામ હાથલામાં શનિદેવની પૂજા અર્ચના કરી અને ત્યારબાદ કુરુક્ષેત્રમાં વિજય મેળવ્યો હતો। આજે પણ હજારો શનિ ભક્તો અહીંના શનિકુંડમાં સ્નાન કરે છે। ખાસ કરીને આ કુંડમાં સ્નાન કરીને પનોતી ઉતારવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જામે છે। શનિ જયંતિના દિવસે સમગ્ર ગુજરાત અને ભારતભરમાંથી લોકો અહીં શનિદેવના દર્શન કરવા માટે આવે છે। શનિદેવ 9 ગ્રહોમાંથી એક છે। શનિ એ 7મો ગ્રહ છે। શનિદેવ સૂર્ય અને છાયાના દીકરા છે, જે મોતના સ્વામી છે। તે શનિદેવના મોટા ભાઈ છે। સૂર્યના પુત્રો બંને ન્યાયના માલિક છે। શનિ ભગવાન છે જે તેના જીવનમાં કરેલા કાર્યો અનુસાર પુરસ્કાર આપે છે। એકને સજા કરે છે જ્યાં તેના ભાઈ યમ મૃત્યુના માલિક છે, મૃત્યુ પછી જ કરે છે। જેવું શનિદેવ સ્થાન મહત્વ શિંગણાપુરમાં છે, એટલું જ મહત્વ ગુજરાતમાં આવેલા શનિ સ્થાન હાથલાનું છે। એમ મનાય છે કે શનિદેવનો જન્મ સૌરાષ્ટ્રમાં હાથલામાં થયો હતો। આથી અહીં શનિ જયંતિ અને દર શનિવારે દર્શનાર્થીઓની ભીડ રહે છે। માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતભરમાંથી ભક્તો શનિદેવના દર્શન કરવા માટે અહીં ઉમટી પડે છે અને શનિદેવનું સાનિધ્ય મેળવે છે, તેમની કૃપા પ્રાપ્ત કરે છે। ધર્મલોક ડેસ્ક, GSTV। તો દર્શક મિત્રો, હવે જાણીએ જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા પાસેથી મહેંદીના છોડનું ધાર્મિક મહત્વ। નમસ્કાર। મહેંદીનો જે છોડ આપણે સામાન્ય રીતે બધા परिचित हशे। मेहंदी अपने गुजराती में मेहंदी तरीके ओळखीए छीए, हिंदी में मेहंदी अने फारसी भाषा में एने हीना तरीके पण ओळखवामां आवे छे। हवे मेहंदी सामान्य रीते जोवा जईए ने तो एक छोड़ छे पण एना गुण खूब ज विशेष छे, जे नकारात्मकता दूर करे ए मोटो गुण छे। तंत्रशास्त्र में अने वनस्पति तंत्रना केटलाक जाणकारो आ मेहंदी ने खूब ज प्राधान्य आपे छे अने तेनो उपयोग એ લોકો ઘણીવાર વાસ્તુશાસ્ત્ર માટે પણ કરતા હોય છે, કારણ કે મહેંદીનો વૃક્ષ જે છે એ નકારાત્મકતા દૂર કરે છે. હવે સૌ પ્રથમ આપણે મહેંદીની જે વૃક્ષની રચના જે છે એના માટે ખાસ એ વાત કરવામાં આવે છે કે મહેંદી જો તમે તમારા ઘરના કમ્પાઉન્ડમાં તમે બહાર ફરતે વાવો ને તો એનો અર્થ સામાન્ય રીતે વિદ્વાનો એમ સમજાવે છે કે એ ઘરની અંદર બહારથી કોઈ નકારાત્મકતા લાવવા દેતી નથી. આપણી શોભા તો વધારે છે, મહેંદીનો ક્યારો એ શોભા વધારનાર છે. મહેંદીના વૃક્ષો સુશોભનમાં છે, મહેંદીના પાનવટી જે હાથમાં મહેંદી મૂકવામાં આવે છે, સુશોભન કરવામાં આવે છે, એ સુશોભન તો સાથે છે જ, પણ એ રક્ષાત્મક કવચ પણ છે એવું ઘણા વિદ્વાનો કહેવામાં આવે છે. કારણ કે મહેંદી જે હાથમાં લગ્ન પ્રસંગે કે ભાઈ અન્ય કોઈ પણ બાબતે જો મૂકવામાં આવે, સાધારણ રીતે કન્યાઓ અને સ્ત્રીઓ વધુ મૂકતા હોય છે, તો એ લોકો માટે એક વિદ્વાનોના મહત્વ પણ એમ છે કે એ લોકોને નકારાત્મકતા સામે રક્ષણ આપે, એટલે નકારાત્મક ઉર્જા સામે. એ એક મોટો ગુણ પણ એવી રીતે જોવામાં આવ્યો છે. બીજી રીતે કહેવામાં જઈએ કે ઘણીવાર જમીનમાં કોઈ એવા પ્રકારના આકાર રહેલા હોય, દોષ રહેલા હોય કે એવા ખૂણા બનતા હોય, ત્યાં પણ જો મહેંદીના વૃક્ષનું વાવેતર કરવામાં આવે યોગ્ય માર્ગદર્શન મુજબ, કે ભલે તમે એને સુશોભનની પદ્ધતિથી પણ વાવવામાં આવો ને, તો એ બોને ત્યાં સુધી નકારાત્મકતા દૂર થાય છે. ઘણીવાર ખુલ્લી જગ્યા એટલે આવાવરૂ જગ્યા પણ બનતી હોય છે, એટલે એ આવાવરૂ જગ્યાને જો ઉપયોગમાં લાવવા માટે એના જે જમીનને શુદ્ધિકરણમાં કેટલાક તબક્કા હોય છે, એ તબક્કા બાદ પણ જો એ જગ્યાની આજુબાજુ મહેંદી વાવી દો ને, તો પણ ઘણું શુભ બનતું કાર્ય થાય તેવું માનવામાં આવે છે. કારણ કે જમીન ભૂમિ શુદ્ધિ થયા પછી પણ બહાર જો મહેંદીના ક્યારા લગાવવામાં આવે, ભલે ઉપયોગમાં આવે અથવા ઉપયોગમાં પછી કરવાનો હોય, તો એ સુશોભિત તો થાય છે, પરંતુ ક્યારામાં આજુબાજુ બહાર ફરતે મહેંદી વાવવાથી કોઈ પણ પ્રકારની નકારાત્મક બહારની ઉર્જા ફરીથી શુદ્ધ થયેલી ભૂમિમાં પાછી આવતી નથી, એવું પણ વનસ્પતિ તંત્રના કેટલાક વિદ્વાનો માને છે. એટલે ઘણીવાર આપણે જોવામાં આવે છે કે કોઈ જગ્યાએ લોકો જમીનની ખરીદી કરવા માટે કાર્ય કરતા હોય છે, ખરીદી લે છે, પણ ઘણીવાર એવું પણ થાય છે, વિદ્વાનો માર્ગદર્શન આપતા હોય છે, વાસ્તુશાસ્ત્રના નિષ્ણાંત કહેતા હોય છે કે ભૂમિ શુદ્ધિ કરો, ભૂમિને આકાર કરો વગેરે જેવી બાબતોના સલાહમાં પણ આ ઘણા વિદ્વાનો આ મહેંદીનું પણ એક કાર્ય ઉપયોગમાં લેવામાં આવે છે. કારણ કે ભૂમિ શુદ્ધિ થયા પછી પણ ભૂમિની જાળવણી એ પણ આપણી ફરજ રહેતી હોય છે, અને એ જાળવણીમાં રક્ષાત્મક કવચ તરીકે પણ આ મહેંદીનો ઉપયોગ કરવામાં આવે છે એવું ઘણા વિદ્વાનો ભારપૂર્વક જણાવતા હોય છે. આપણે ત્યાં જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર અને તંત્રશાસ્ત્ર ઉપરાંત પણ જોવા જઈએ તો ઘણા લોકો વનસ્પતિ તંત્રને પણ ખૂબ જ ઉપયોગી બને છે. કારણ કે વનસ્પતિ તંત્ર પણ જોવા જઈએ જીવનમાં ઉન્નતિ આપે એવા યોગ બનાવે છે. ઘણીવાર નક્ષત્રના દિવસે વનસ્પતિને આમંત્રણ આપી બીજે દિવસે તમે એને વિધાનમાં પણ ઉપયોગમાં લેવાનું ઘણા વિદ્વાનો જણાવે છે, જેનાથી કરીને એ વનસ્પતિના ગુણ તમારા જીવનને ઉન્નતિ આપે છે. એટલે આ પ્રકારની જે ગુણ વનસ્પતિ તંત્ર દ્વારા જુદા જુદા વનસ્પતિ વૃક્ષ છે, છોડ છે કે ગમે તે રીતે વેલા છે એ આપણને ઉપયોગી થતા હોય, તો પછી એ ઉપયોગીની દ્રષ્ટિએ પણ આ મહેંદી એક ઉપયોગમાં આવતી વસ્તુ છે. અને સામાન્ય રીતે આ મહેંદી સરળતાથી જમીનમાં રોપાઈ અને ઉગતી પણ હોય છે. સામાન્ય સરખી જાળવણીને કારણે પણ આ મહેંદી સારી રીતે તમારે ત્યાં એનું ઉગવાનું થાય છે અને શોભા આપવાનું પણ થાય છે. દરેક વ્યક્તિ આ મહેંદીની વાડથી પરિચિત તો હોવી જોઈએ એવું મારું માનવું છે. અથવા આપણે બગીચામાં પણ જોઈએ તો ઘણા મહેંદીના ક્યારા સુશોભન હેતુ પણ આપણે રાખવામાં આવતા હોય છે. હવે ઘણીવાર સુશોભનની વાત તો કરી, સાથે સાથે ઘણા લોકોને જમીન એવી જગ્યાએ હોય કે દૂર કોઈ જગ્યાએ પાણીનું વહેણ વધુ રહેતું હોય, આવાવરું જગ્યા વધુ રહેતી હોય, એટલે કે જ્યાં લોકોની ખાસ અવરજવર સામાન્ય ના રહેતી હોય એવી કોઈ જગ્યાની નજીક જમીન હોય તો ત્યાં પણ એ લોકો વૃક્ષો જે માર્ગદર્શન માટે તો વાવતા હોય છે કે વૃક્ષો રક્ષા કરે એ હેતુથી સાથે સાથે આ મહેંદીની વાડ કરવાનું પણ માર્ગદર્શન આપતા હોય છે। એની પાછળ ઘણા તર્ક રહેલા છે, એમાં વિદ્વાનોને પોતાનો અનુભવ હોય, ક્યાં તો ગુરુ પરંપરા મુજબનું જ્ઞાન હોય અથવા કોઈના માર્ગદર્શનથી મળેલી માહિતી હોય, કંઈ પણ હોય, પણ આવી રીતે એ લોકો રક્ષાત્મક કવચ કરતા આપણને ઘણીવાર જોવા મળે અથવા સાંભળવા મળે તેવું બની શકે। ઘણીવાર એવું બને કે કોઈ અજાણતા પણ સુશોભનને કારણે મહેંદીનું વાવવું કરવાનું હોય છે। જરૂરથી સુશોભનમાં તો મહેંદી વાવવાનું ખૂબ જ ચલણમાં છે જ, પણ સાથે સાથે એના બીજા પણ ફાયદા આપણે જો અભ્યાસ કરીએ તો જોવા મળતા હોય છે। હવે સામાન્ય રીતે આપણે જોવા જઈએ ને તો મહેંદી જે આપણે પ્રસંગમાં ઉપયોગ કરીએ છીએ, પ્રસંગમાં ઉપયોગ કરે એટલે ખાસ કરીને કન્યા હાથમાં મહેંદી મૂકતી હોય છે। મહેંદી મૂકવા માટે એક જેને કહીએ ને પ્રાંતીય પરિભાષા અથવા એક સામાન્ય ભાષા મુજબ કે ચલણ મુજબ એવું પણ કહેવાય છે કે મહેંદીનો જેટલો ઘેરો રંગ એટલો એના પતિનો પ્રેમ, એ વાત ક્યાંક ફળીભૂત થતી હોય, પરંતુ એમાં ઘણા વિદ્વાનો એવું માર્ગદર્શન આપે છે કે એ મહેંદી जो शृंगार साथे साथे ए नकारात्मक ऊर्जा एटले के लग्न वखते कन्या के वरने जे तैयार करवामां आव्या होय ते वखते ए घणा जाने के ने ऊर्जावान बनता होय तो एने कारणे पण कोईनी जाणे अजाणे नजर न लागे, मीठी नजर पण न लागे ए हेतुथी एक आ रक्षात्मक कवचनो भाग पण बनतुं होय एवुं विद्वानो मानता होय छे। एटले आ रीते गणतरी करवा जोईए तो लग्न में मेहंदी एक घणा विधानों की मदद साथ रक्षात्मक नी पण मदद करे छे, अपना पर्यावरण की रक्षा करे छे ने अपना जीवन की पण रक्षा करे छे एवं कही शकाय। तो आ साथे ज आगळ जोईशुं अमारी विशेष रजूआत सुखनी शोधमां, ते पहेला लईए विराम।